રામ રામ જય શ્રી કૃષ્ણ. સૌ મિત્રોને હજી તબિયત એવી ને એવી છે, કાલે દવા પીધી તોય કંઈ સુધારો થતો નથી. અને અત્યારમાં 7 વાગ્યા છે, નીકળી ગયા છે ડ્રાઇવિંગમાં. 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ, પછી ઘરે જઈ નાસ્તા પાણી નાહી ધોઈ પાછા ઓફિસ આવશું. તો અત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. હલો વ્રજભાઈ, આજ વહેલા વહેલા ઉઠી ગયા કારણ કે આજે ભાઈનું પેપર ચાલુ થાય. કા શેનું પેપર હે? હિન્દીનું પેપર છે, એટલે બાવા હિન્દી લખશે એમાં. કેમ બાવા હિન્દી લખીને? હમ જૂનાગઢમાં રહેતા હે એવું. આજે પેપર છે અને ટીવી જોવે છે. મેડમ તમારે કંઈ કહેવું? મેડમ એ શરદી થઈ ગઈ એટલે ગરમ પાણી પીવે. મેં એસી સો ભરેલી તો ગરમ પાણીનો. હા, ઉનાળામાં ગરમ પાણી મેં એસી સો ભર્યો. મેડમ ગ્લાસ ગ્લાસ પીવે. રજભાઈ ટીવી જોવે. હવે આપણે નીકળીએ ઓફિસે. ચાલો મિત્રો, વાગ્યા છે 4:15. મેડમ તૈયાર ચા કરીને બેસી ગયા છે. ચા બનાવી લીધી છે મેડમે. રજભાઈ આજે વહેલા આવી ગયા. કેટલા વાગ્યા હતા આવ્યો? ત્યાં 3:30 નો આવી ગયો. એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે કેવા ગયા પેપર? આવ્યા આવ્યા ગયા કે હારા? હારા ગયા. આવીને બીજું શું હોય? ટીવી કા? આપણે ચા થઈ ગયા છે તૈયાર. ચા પાણી પી લઈએ અને ઓફિસે ભાગીએ. કેમ મેડમ? ઉનાળો આવી ગયો મેડમ, પાણીની તંગી એટલે જો આમ નળિયું લઈને બીજી શેરીમાંથી પાણી લેવું પડે. પાણીની તંગી થવા માંડી છે હવે. આમ ગલીઓમાં ઢોરાઈને નીકળી જાય. આમ જુઓ રોડ ઉપર એટલું પાણી ઢોરાય છે સોસાયટીનું, પણ અહીં ઘરે આવવામાં ફૂલ ન થતું એટલે પછી બીજી મોટર માંડવી પડે અને સામેની ગલીમાંથી લેવી પડે. અહીં રાહ જોઈને બેસવું પડે. કેમ મેડમ? કે ક્યારે ભરાય? એક મોટર અંદર આલે. મિત્રો વ્રજભાઈ સુવાની તૈયારી કરે છે. હવે રાતના 12:15 વાગ્યા છે. પથારીને તૈયાર થઈ ગયા એટલે હવે વ્રજભાઈ સુવાની તૈયારી કરે. આમ તો કાલે રવિવાર છે એટલે શાંતિ છે. કેમ એટલે ભાઈને હવે કંઈ ચિંતા નથી. સોમવારે છે, પેપર છે. 12:15 વાગ્યા છે તો રાત્રે હવે આપણે સૂઈ જઈએ આરામથી. ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પ્રાર્થના કરજો કે મારી આ ગળો અને ઉધરસને શરદીને વેલી મટી જાય, કારણ કે 2-3 દિવસથી આમને એમ છે દવા પીવા છતાંય કંઈ થતું નથી. તો વિડીયો આપણે પૂરો કરીએ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.